धोराजी शहर वोर्ड नंबर 8 में रोड रस्ताओना नबळा कामो थता होवाथी स्थानिक लोको एक काम बंद करावी हतुं। राजकोट जिल्लाना धोराजी शहर में चाली रहेला रोड ना काम ने स्थानिक लोकोए बंद करावी हतुं। धोराजी शहर वोर्ड नंबर 8 में स्थानिक लोकोए रोड रस्ताओनी कामगीरी नबळी थती होवाना कारणे बंद करावी हतुं। शहेरना उषा किरण एपार्टमेंट सुधराई कॉलोनी विस्तार में रोड रस्ताओना नबळा कामो थता होवाथी स्थानिक लोकोए काम बंद करावी होवानी विगत सामे आवता रस्ता में कामों में असंतोष थता स्थानिक लोकों में रोष भभूकी उठ्यो हतो। रस्तो बनावनार कॉन्ट्राक्टर की मनमानी थी पण लोको नाराज थया छे। स्थानिकोए ज्यां सुधी संतोषकारक काम न थाय त्यां सुधी काम करनार कॉन्ट्राक्टर नुं पेमेंट रोकवामां आवे तेवी मांग करी विरोध नोंधाव्यो हतो। કોમલબેન અલ્પેશભાઈ ત્રિવેદી, ધોરાજી રેલવે સ્ટેશન પાસે ઉષા કિરણ એપાર્ટમેન્ટમાં રહું છું। અહીંના આ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી રોડ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે। RCC રોડ રસ્તાનું કામ ચાલુ કર્યું પરંતુ યોગ્ય તેમજ કામ કોઈ પણ પ્રકારનું વ્યવસ્થિત કરવામાં આવેલું નથી। હલકી ગુણવત્તાવાળો સામાન વાપરી અને જેમ મન ફાવે એ રીતે રોડ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે। અહીંના રહેવાસીઓએ તેનો તદ્દન વિરોધ કરેલો છે અને કહેવાનું એટલું થાય છે કે જો તમારે વ્યવસ્થિત રીતે યોગ્ય ગુણવત્તાવાળું કામ કરવું હોય તો જ તમે રોડ રસ્તાનું કામ કરો, નહીં તો અમારે જે પરિસ્થિતિ પહેલાં હતી એ પણ અત્યારે સ્વીકારવા તૈયાર છીએ। મારું નામ વિઠ્ઠલ હિરપરા, સામાજિક કાર્યકર। ધોરાજીની અંદર જે રોડ રસ્તાના કામ ચાલુ છે, આ કામ ચાલુ છે લોટ પાણી અને લાકડા સમાન રોડ થઈ રહ્યા છે। સિમેન્ટનું રોડવો કામ હોય, મેટલનું કામ હોય કે અન્ય કોઈ પણ કામ હોય, આ કામની અંદર ભ્રષ્ટાચાર સિવાય બીજી કોઈ પણ વસ્તુ દેખાતી નથી। અને કોન્ટ્રાક્ટર જે આ મધુરમ કોન્ટ્રાક્ટરવાળો છે, એને તો અગાઉ પણ પોલીસ સ્ટેશનમાં એક વખત વઘાસિયાભાઈ કરીને છે બેહાડી દીધા હતા અને કલેક્ટરે પણ એની છત્રીઓ અહીંયા રૂબરૂ ધોરાજીમાં આવી અને ગોતી કાઢી દીધી। આ કોન્ટ્રાક્ટર કોઈને ગાંઠતો નથી અને માત્ર ને માત્ર 100 રૂપિયાનું કામ હોય તો 60 રૂપિયાનું જ કામ કરે છે, 40 રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે અને બિલ જેવું મંજૂર થાય 40% ટકાવારી દે અને બિલ લઈને પોતે જતો રહીએ અને છેલ્લે ધોરાજીની જનતાને આ ભોગવવું પડે છે। તો કોંગ્રેસની આ બોડી હોય તો કોંગ્રેસના સભ્યોએ ધારાસભ્યોએ આ બાબતે રોકવું જોઈએ અને ભ્રષ્ટાચાર થતો હોય તો એની હગે એંખે જોતા હોય તો એ રોકવાને બદલે કોઈ જાતનો વિરોધ કરતા નથી અને તાત્કાલિક કામની પટાવટ કરી અને માથે ઊભા હોય તો પણ એ કોન્ટ્રાક્ટરની ફેવરમાં માણસો ઊભા હોય છે, નહીં કે એને એમ કહે કે ભાઈ તમે ગુજરાતીમાં બોર્ડ મારો, રોડ કયો ગુણવત્તાનું થવાનું છે એ તમે જુઓ, ગુણવત્તાના બોર્ડ માર્યા પછી લોકોને તમે જાગૃત કરો, ટેન્ડરની કોપી સ્થળ ઉપર રાખો, આવું કોઈ પણ વસ્તુ કરવામાં આવતી નથી। માત્ર ને માત્ર કામ કરી અને તાત્કાલિક કામ પૂરો થાય અને ભ્રષ્ટાચારના બિલ મંજૂર થાય અને ટકાવારી એકબીજાની લેવાઈ જાય, આ સિવાયનું કોઈ કામ કરતા નથી એવું પ્રજામાં પણ આ બાબતની ચર્ચા ઉઠી છે।